નવસારીના બંદર રોડ પર રેલવે વિભાગ દ્વારા ડેમોલિશન હાથ ધરાતા લોકોમાં વિરોધ. નવસારીના બંદર રોડ ખાતે રેલવે વિભાગ દ્વારા આજે ડિમોલેશન કરવામાં આવ્યું, જેમાં 51 ઘરો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે વિભાગે 30 લોકોને અન્ય સ્થળ ફાળવ્યા હતા, જ્યારે 21 પરિવારો ઘરવિહોણા બન્યા છે. નવસારીના બંદર રોડ એટલે કે ગાયત્રી મંદિરની સામે ચૂપડપંટી વસવાટ કરતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં આ પરિવારો રહેતા હતા. 51 પરિવારે અહીં રહી પોતાનું પેટ્યુ રળી ગુજરાન ચલાવતા હતા, ત્યારે રેલવે વિભાગ દ્વારા આ 51 ઘર તોડી પાડવાની તાજવીજ આજરોજ હાથ ધરવામાં આવી હતી. મારું નામ રોશન બીબી છે, હું બંદર રોડ પર રહું છું. વર્ષોથી અમારી પીઢી દર પીઢી અહીંયા નીકળી ગઈ છે સાહેબ. હવે એમાં એવું છે કે અમારા અડધા લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે, ને અમે 21 જણાને મકાન ફાળવવામાં નથી આવ્યા. સાહેબ અમને કંઈ ને કંઈ તમારથી નમ્ર વિનંતી છે કે અમને કંઈ ને કંઈ વ્યવસ્થા કરી આપો સાહેબ. અમે બેવા બાઈ છે, મોદી સાહેબ જે અમને 1200 રૂપિયા આપે છે, અમે એમાં બી અમારું જીવન કાઢતા છે. તો મોદી સાહેબને કહેવો કે અમને એટલું અમારું ખાલી ઘરનું ઘર માટે અમને કરી આપો, તમને નમ્ર વિનંતી છે અમારી સાહેબ. સરકાર શ્રી અમારા ગરીબ ગમી જોવો, અલ્લાહ તમારું ભલું કરશે, પરવરદિગાર તમને બહુ આપશે, અમારા ગરીબને જોશો તો. અમારી એટલી વિનંતી છે કે અમારું એટલું કરી આપો, અમે બેવા બાઈ છે, અમારા માટે કંઈ ને કંઈ વ્યવસ્થા કરી આપો. અમે જવા માટે રાજી ખુશી તૈયાર છે, સરકારની ઉન્નતિ થતી છે તો અમે બધા ખુશ છે, પણ અમને કંઈ ને કંઈ વ્યવસ્થા સાહેબ કરી આપો, તમને એટલી નમ્ર વિનંતી છે મારી, ગુજારિશ કરું છું. કાં તો પછી અમને કંઈ ને કંઈ માટે અમને તમે મોતનો ફરમાન જાહેર કરી દો સાહેબ. હું મરવા માટે હું હાલમાં તૈયાર છું, હું તૈયાર છું મરવા માટે, કે મારા પાસે કોઈ વ્યવસ્થા નથી કે હું ખરીદી શકું કે હું ભાડે લઈ શકું. મારી એટલી હૈસિયત નથી ને એટલી પોઝિશન નથી કે અમે લઈ શકીએ. જે છે સાહેબ તમને બહુ નમ્ર વિનંતી છે, અમને કઈ ને કઈ અમારી સગવડ કરી આપો સાહેબ, ભગવાન તમારું ભલું કરશે. તેઓએ તમામ પરિવારોને નોટિસ પાઠવી હતી, જેમાં 30 જેટલા પરિવારોને અન્યત્ર જગ્યા ફાળવવામાં આવી છે, ત્યારે 21 પરિવારોને કોઈ પણ પ્રકારની સહાય કે જગ્યા ફાળવવામાં આવી નથી. તેને લઈને આ પરિવારો દ્વારા વિરોધ વ્યક્ત કરતા સ્થાનિક પોલીસ અને RPF પોલીસ દ્વારા તમામને દૂર કરી દેવામાં આવ્યા હતા, અને JCB દ્વારા તમામ મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો જે પરિવારોને સહાય ન મળી હતી તેવા પરિવારોને પોતાનો સામાન હટાવવા માટે જણાવવામાં આવ્યું હતું, જેથી આવા પરિવારો જાતે પોતાના મકાનનું ડિમોલિશન કરતા હતા તે દરમિયાન પતરા ઉતારતા એક ઇસમ પટકાયો હતો, જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો હતો. તો અન્ય એક મહિલા JCB આગળ બેસી જતા પોલીસે તેને દૂર કરી હતી અને ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનમાં 21 પરિવારો ઘરવિહોણા બન્યા છે અને રસ્તા પર નાના બાળકો સાથે રહેવા મજબૂર બન્યા છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.